નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 30 મિનિટ 100 ખબર. હું છું સંજીવની. શરૂઆત કરીએ. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં જ રાજ્યના અનેક શહેરોમાં ગરમીના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે અને હજી પણ આગામી કેટલાક દિવસો સુધી તાપમાન હળવું રહેવાની આગાહી વ્યક્ત કરાઈ છે. 7 જૂને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે કે 6 અને 8 જૂન સુધીમાં મહારાષ્ટ્ર ગોવામાં ચોમાસું બેસી જશે, તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજી પ્રી મોન્સૂન એક્ટિવિટી યથાવત રહેશે. અમરેલી પંથકમાં સતત ત્રીજા દિવસે કરા સાથે 1 ઇંચ વરસાદ પડી જતા લોકોને ગરમીથી રાહત મળી. કોટડા સાંગાણી ઉપરાંત તાલુકાના 4 ગામોમાં કરા સાથે ભારે ધોધમાર વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાયો છે. હજી પણ જિલ્લામાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વરસાદનું જોર આગમન થયું છે. ગરમી અને બફારાના કારણે ત્રાસેલા મુંબઈવાસીઓને આખરે રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જ મુંબઈમાં મેઘરાજા પધાર્યા છે. મુંબઈના બદલાપુર, ડંબિવલી, વિક્રોલી અને માલાબારમાં જોરદાર પવન સાથે મુશળધાર વરસાદના લીધે કેટલાક વિસ્તારોમાં લાઇટ પણ ગુલ થઈ ગઈ હતી, તો બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. મુંબઈના મોટાભાગના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. ઘણા સ્થળોએ પાણી ભરાવાના કારણે વાહનો ફસાઈ ગયા, તો ટ્રાફિક જામ થતા રોડ પર વાહનોની લાંબી લાંબી લાઇનો લાગી હતી. મુંબઈમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેને લઈને મુંબઈની 2 ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરાઈ છે. હવામાન ખરાબ હોવાથી બંને ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી, જે બાદ સુરતથી તમામ મુસાફરોને રોડ માર્ગે મુંબઈ જવા નીકળ્યા હતા. રાજકોટ પંથકમાં ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. કોટડા સાંગાણી સહિત કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા હતા, તો અમરેલીના ધારીમાં પણ વરસાદનું આગમન થયું હતું. રાજકોટના કોટડા સાંગાણી પંથકમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. કોટડા સાંગાણી અને રાજપરા સહિતના ઘણા ગામોમાં વરસાદ પડતા લોકો ખુશ થઈ ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી ગરમીથી ત્રસ્ત બનેલા લોકોએ વરસાદમાં પલળીને ઠંડકનો અનુભવ કર્યો હતો. દેશના 14 રાજ્યોમાં ભારે પવન સાથે તોફાનનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશના તટીય વિસ્તારોમાં ભારે પવન સાથે તેજ વરસાદ વરસી શકે છે. ખેડૂત આંદોલનના 5મા દિવસે પણ ખેડૂતોનું રાષ્ટ્રવ્યાપી આંદોલન યથાવત જોવા મળ્યું. પોતાની પડતર માંગોને પહોંચી વળવા માટે જગતનો તાત હવે આંદોલનના માર્ગે જોડાયો છે, ત્યારે આંદોલનના 5મા દિવસે વિષમ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. શહેરોમાં પહોંચાડાતું દૂધ, શાકભાજી અને જીવન જરૂરિયાતનો જથ્થો પણ અટકાવી દેવાતા હાલ શહેરોમાં આ ચીજવસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થયો. ગઈકાલે સાંજે પણ રસ્તા વચ્ચે શાકભાજી ફેંકીને બહિષ્કાર કરવામાં આવ્યો. રસ્તા પર દૂધ ઢોળીને સરકારની નીતિ રીતિનો વિરોધ દર્શાવી આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપવાના પ્રયાસો હાથ ધરાયા. એક બાજુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું, જ્યારે કે આગામી દિવસોમાં આંદોલન જલદ બને તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. દેશભરમાં ચાલી રહેલી ખેડૂતોની હડતાલ દરમિયાન કેન્દ્ર સરકારે શેરડીના ખેડૂતોને મોટી રાહત આપવા તેમને 20,000 કરોડની ચૂકવણીની જાહેરાત કરી. સાથે સરકારે ખાંડ પરથી નિકાસનો ટેક્સ પણ હટાવી લીધો. સરકારને આશા છે કે બફર સ્ટોક માટે ખાંડના સપ્લાયને ઓછો કરવામાં આવે, જેથી સ્ટોક જળવાઈ રહે. ઓલ ઇન્ડિયા ખેડૂત સંઘર્ષ સમિતિએ સરકાર તરફથી લેવાયેલા નિર્ણય પર જણાવ્યું કે આ નિર્ણય પાછળ કેરાનાની અસર છે. ખાંડની મિલોએ પોતાની પાસે જ બફર સ્ટોક રાખવો પડશે. ખાંડના વેપારીઓને રાહત આપવા માટે સરકાર ખાંડ ઉત્પાદકોને ઉત્પાદન પર પ્રોત્સાહન રકમ પણ આપવા જઈ રહી છે. આ વર્ષે ખાંડના બમ્પર ઉત્પાદન થવા અને કિંમતોમાં આવેલા ઘટાડાને કારણે સરકાર તેનું ઉત્પાદન ઈચ્છે છે. ઉત્તરપ્રદેશના હરદોઈ ખાતે ગમખ્વાર અકસ્માત થયો હતો. ટ્રેક્ટર ટ્રોલી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 મજૂરોના મોત થયા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મજૂરી કરી ટ્રેક્ટર પરત
ફરતી વખતે મધરાત્રે ખેડૂત મજૂરો પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો. ડમ્પર ચાલકને ભૂલના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે. ડમ્પર ચાલક ફરાર છે. આ ઘટનાને પગલે પોલીસ તપાસ ચલાવી રહી છે. મેઘાલયની રાજધાની શિલોંગમાં બે સમુદાયો વચ્ચે ભડકેલી હિંસા દરમિયાન રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ આજે પોતાના પ્રતિનિધિને શિલોંગ મોકલશે, જે પીડિતો મુખ્યમંત્રી અને પ્રશાસનના લોકો સાથે મુલાકાત કરી રિપોર્ટ સોંપશે. આયોગના અધ્યક્ષ સૈયદ ગ્યુરિલ હસન રિઝવીએ જણાવ્યું હતું કે આયોગના સભ્યો મંજીતસિંહ રાય શિલોંગ જઈ સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે અને પરત ફર્યા બાદ પોતાનો રિપોર્ટ સોંપશે. પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ ઝેર ઓકતા જણાવ્યું છે કે પાકિસ્તાન પર પરમાણુ સંપન્ન દેશ છે અને આ માટે ભારતને સમજવું પડશે કે તેઓ ક્યાં જવા ઈચ્છે છે. આટલું જ નહીં, મેજર જનરલ આસિફ ગફુરે જણાવ્યું કે ભારત તરફથી જો પહેલી ગોળી ચાલશે તો અમે શાંત નહીં બેસીએ. પાકિસ્તાને ઉલ્લેખીને જણાવ્યું છે કે પાકિસ્તાન ન્યુક્લિયર પાવર દેશ છે અને જંગ માટે કોઈ જગ્યા નથી. ભારત પર વાર કરતા જણાવ્યું કે બોર્ડરની સ્થિતિ તેમને સારા રસ્તે લઈ જશે તો પછી એમ જ થશે, તેમાં પાકિસ્તાન કોઈ સંયમ નહીં વર્તે. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આતંકવાદીઓ દ્વારા પોલીસ કર્મચારીઓ પર ગ્રેનેડ હુમલો કર્યો. આ હુમલામાં એક યુવતીનું મૃત્યુ થયું જ્યારે કે 16 લોકોને ઈજા પહોંચી. ગત 4 દિવસથી 14 ગ્રેનાઇડ હુમલા થઈ ચૂક્યા છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના વાહન પર તોફાની તત્વો દ્વારા પથ્થરમારો કરાયો, જેમાં એક જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાને પગલે ભારે તણાવનો માહોલ સર્જાયો છે. સ્થાનિક તંત્રએ આ મામલે સઘન કામગીરી હાથ ધરી છે. ગૃહમંત્રી રાજનાથસિંહ 7 જૂનના રોજ 2 દિવસ માટે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે અને આ મુલાકાત દરમિયાન તેઓ સુરક્ષા દળોની કાર્યવાહી અટકાવવાના નિર્ણય પર ઉત્પન્ન થયેલી સ્થિતિ પર સમીક્ષા કરશે. રાજનાથસિંહમાં પાર્થ થતી ફાયરિંગથી પ્રભાવિત થયેલા વિસ્તારોની પણ મુલાકાત લેશે અને પીડિત લોકો સાથે મુલાકાત કરશે. રમઝાનના પવિત્ર મહિનામાં સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉત્તરપ્રદેશના મુઘલસરાય જંકશનનું નામ બદલી દેવામાં આવ્યું છે. આજથી મુઘલસરાયનું નામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન કરાયું છે. વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ મંદિરના ખજાનાની ચાવી ખોવાઈ ગઈ છે. આને લઈને હાલ પુરીના શંકરાચાર્ય અને વિપક્ષી દળ ભાજપે સખત વિરોધ દર્શાવ્યો. આ માટે જગન્નાથ મંદિર પ્રતિબંધક સમિતિના સભ્ય રામચંદ્ર દાસ મહાપાત્રાએ જણાવ્યું કે રત્નભંડારાના આંતરિક કક્ષની ચાવી ગાયબ થઈ ગઈ છે. મહાપાત્રાએ આરોપ મૂક્યો છે કે આ ચાવી ત્યારથી ખોવાઈ ગઈ છે જ્યારે ઓરિસ્સાના ઉચ્ચતમ ન્યાયાલયના આદેશ પર 4 એપ્રિલે 34 વર્ષ બાદ તપાસ માટે ટીમ અહીં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ બુધવારે મુંબઈના શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. હાલમાં જ પાલઘરમાં થયેલી ચૂંટણીમાં શિવસેના અને ભાજપે એકબીજાની વિરુદ્ધમાં ચૂંટણી લડી હતી. ત્યારબાદ બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત છે. શિવસેના અને ભાજપના સંબંધો સારા કહી શકાય તેવા નથી. શિવસેનાના નેતાઓ ભાજપ અને મોદી સરકાર પર સતત પ્રહાર કરી રહ્યા છે ત્યારે અમિત શાહ પોતાની નારાજ થયેલા સાથીને ફરી મનાવવાના પ્રયાસ શરૂ કરી દીધા છે. અમિત શાહે યોગગુરુ બાબા રામદેવ સાથે દિલ્હી સ્થિત ફાર્મ હાઉસ ખાતે મુલાકાત કરી. અમિત શાહે ભાજપના મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરી દીધી છે. બાબા રામદેવ સાથે મોદી સરકારના કામ પર ચર્ચા કરી. દેશભરમાં વિવિધ માંગો સાથે છેલ્લા 2 દિવસથી હડતાલ કરી વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના આંદોલનને કેન્દ્રીય મંત્રી રાધામોહનસિંહે પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે, જેને લઈને ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો છે. પટનામાં મીડિયાને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રી રાધામોહને ખેડૂતોના આંદોલન અંગે કહ્યું કે તેમણે મીડિયા આવવા માટે નવા નવા કામો કરવા પડે છે. દેશના 14 કરોડ ખેડૂત છે અને 1000 જેટલા સંગઠન છે, તેથી તેમને મીડિયા અટેન્શન માટે નવા નવા નુસ્ખા અપનાવી રહ્યા છે.
ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા કૃષિ ભવનનો ઘેરાવ કરવામાં આવ્યો. કેન્દ્રીય કૃષિ મંત્રી રાધામોહન સિંહ અને હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે ખેડૂતોની હડતાલ પર કરેલા વિવાદિત નિવેદનનો વિરોધ કરવામાં આવ્યો. ગ્વાટમાલા સિટી નજીક રવિવારે ફુગ્યો જ્વાળામુખી ફાટ્યો છે. પ્રચંડ રીતે જ્વાળામુખી ફાટતા 25થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે કે આ દુર્ઘટનામાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ભયાનક સ્થિતિમાં નાગરિકો મુકાતા ભાગદોડ મચી હતી, જેને કારણે આસપાસના તમામ વિસ્તારને ખાલી કરાવાયા અને એરપોર્ટને બંધ કરાયું હતું. સાથે રાષ્ટ્રીય ઇમરજન્સી જાહેર કરાઈ હતી. ચીનના સ્ટેટ કાઉન્સિલર અને પબ્લિક સિક્યુરિટી મંત્રી ચાઓ કેજીને આગામી ભારત યાત્રા બંને દેશો વચ્ચેના પ્રસ્તાવિક સુરક્ષા સહયોગને બૂસ્ટ આપવા માટે તૈયાર છે. આ મહિને ચીનની એક મિલિટરી ટીમ પણ ભારત આવવાની છે. બંને દેશો વચ્ચે મિલિટરી ટુ મિલિટરી સહયોગ કરી શરૂ થવાના અણસાર ફરી મળ્યા છે. પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અનૌપચારિક બેઠક બાદ સકારાત્મક માહોલ સર્જાયો હતો, જેમાં દ્વિપક્ષીય રક્ષા સહયોગમાં વધારો થઈ શકે છે. ભારતને આશા છે કે રક્ષા સહયોગ અને સુરક્ષા સમજૂતી મુદ્દે જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર વાત બની શકે છે. સમાચારમાં આગળ વધીશું, રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે. વેલકમ બેક. ફરી એકવાર સંક્ષિપ્ત સમાચારો તરફ નજર કરીએ. સોમવાર મોડી રાત્રે અમદાવાદ શહેરના અમદુપુરા વિસ્તારમાં રૂના ગોડાઉનમાં આગ લાગી, જેમાં ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. ભરત મિલના કમ્પાઉન્ડમાં આવેલા કોટન વેસ્ટેજમાં ફરી આગ લાગતા ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. મોરબી નજીક માળિયા હળવદ હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરનો અકસ્માત સર્જાયો. ટેન્કર પલટી મારતા કેમિકલના કારણે ટેન્કરમાં આગ લાગી.
આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ટેન્કરના આગ લાગતા હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. સુરતમાં મહિલા અને બાળકની લાશ મળવાના મામલામાં હવે ડિંડોલી પોલીસે પોસ્ટર છપાવીને દરેક જગ્યાએ લગાવ્યા છે. ગત 19મીના રોજ કોથળામાંથી એક મહિલા અને એક બાળકની લાશ મળી હતી. પોલીસે અનેક પ્રયાસો કરવા છતાં બંનેની લાશની ઓળખ નથી થઈ શકી, ત્યારે હવે પોલીસે લાશની ઓળખ માટે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત ઉડિયા ભાષામાં પોસ્ટર છપાવ્યા છે. અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક પર સવાર મહિલા અને પુરુષનું ઘટના સ્થળે મોત થયું. મોડાસાના ગઢા પાસે થયેલા અકસ્માતમાં બાઇક પર સવાર બંનેનું મોત થયું છે. આજથી બે દિવસ માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. નગરપાલિકાઓના પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીને લઈને બેઠકમાં ચર્ચા થશે. ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે, ત્યારે બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ પણ હાજરી આપશે. આજે વિદર્ભ કમિટીની પણ પ્રથમ બેઠક મળવાની છે. આ બેઠકમાં અતિવૃષ્ટિ અને ઇમરજન્સીની સ્થિતિમાં સંકલન માટેની ચર્ચા કરાશે. રાહત કમિશનર, મહેસૂલ વિભાગના અધિકારીઓ અને એનડીઆરએફ એસડીઆરએફના અધિકારીઓ ઉપસ્થિત રહેવાના છે. રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીએ પીવાના પાણીના પાઉચ પર પ્રતિબંધ લગાવ્યો છે. આજની એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસથી જ પ્રતિબંધ લાગુ કરી દેવાશે. એટલું જ નહીં, ત્યારબાદ જો કોઈ પાણીના પાઉચ વેચતા દેખાશે તો તેમની પાસે દંડ પણ વસૂલાશે. પાણીના પાઉચમાં બેક્ટેરિયા હોવાની માહિતી સામે આવતા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કરાયો છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને મેયર ડોક્ટર જયમન ઉપાધ્યાય આ અંગે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. બીજી તરફ કારખાનેદારોએ મ્યુનિસિપલ કમિશનરના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે અને પાણીમાં કોઈપણ પ્રકારની ખામી ન હોવાનો દાવો પણ કર્યો છે. સાથે પાણીના પાઉચ બંધ થવાથી મોટી નુકસાનની ભીતિ પણ વ્યક્ત કરી છે. એક તરફ ગુજરાત સહિત ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થશે, તો બીજી તરફ સામે આવ્યું છે કે ગુજરાતમાં પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે 2011માં થયેલા નિયમોનું અમલીકરણ ઝીરો છે. પર્યાવરણવિદ મહેશ પંડ્યાનું કહેવું છે કે સીએજી 2017ના રિપોર્ટ મુજબ અમદાવાદ સહિત ગુજરાતની 8 મહાનગરપાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નથી થતું. આ ઉપરાંત તેમણે 159 નગરપાલિકાઓમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધારાધોરણ પ્રમાણે ન ચાલતું હોવાના પણ આક્ષેપ કર્યા. બિટકોઈન તોડકાંડ મામલે વધુ 30 લાખની રોકડ રિકવર કરવામાં આવી છે. જિજ્ઞેશ મોરડિયા પાસેથી 30 લાખ રૂપિયા રિકવર કરાયા. કુલ 503 બિટકોઈનના રોકડમાં ફેરવી નાખવામાં આવી. અત્યાર સુધી સીઆઈડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા છે. ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની અટકળો વહેતી થઈ છે, તો બીજી તરફ સ્વર્ણિમ સંકુલની જૂની કેબિનોમાં સાફ સફાઈ પણ થઈ રહી છે. સ્વર્ણિમ સંકુલના બીજા અને ત્રીજા માળે સાફ સફાઈની અટકળો વહેતી થઈ છે. અટકળો પ્રમાણે હવે મંત્રીમંડળમાં કેટલાય નવા મંત્રીઓનો ઉમેરો પણ થઈ શકે છે. સચિવાલયમાં ગતિવિધિઓ તેજ થતા મંત્રીમંડળના વિસ્તરણની વાત સામે આવી છે. સુરત મહાનગરપાલિકાએ કરેલા ખર્ચ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. એક સંગઠને કરેલી આરટીઆઈની વિગતોમાં સામે આવ્યું કે મહાનગરપાલિકાના એક કાર્યક્રમમાં પાણીની બોટલનો ભાવ 552 રૂપિયા છે, જ્યારે કે 200 બોટલનો ખર્ચ રૂપિયા 1,10,000 જેટલો ચૂકવાયો છે. વર્ષ 2016માં યોજાયેલા ગોપીકલા ઉત્સવમાં આ ખર્ચો કરાયો છે. આરટીઆઈની માહિતીમાં સામે આવ્યું કે પાણીની એક બોટલનો ભાવ 552 રૂપિયા ચૂકવાયો છે, તો આ કરતાં પણ મોંઘો ભાવ ચૂકવાયો હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 200 ml એક બોટલના 150 રૂપિયા તો બીજી બોટલના 200 ml અલગ અલગ ભાવ ચૂકવાયા છે. 7 દિવસના આ કાર્યક્રમમાં કેટરીનો કુલ ખર્ચ 32,49,000 કરાયો છે. હિપોલીની પૂર્વ ડિરેક્ટર વિવેક શાહને ધમકી આપવાના આરોપમાં ફસાયેલા રાહુલ સોનીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં રાહુલ સોનીની સાથે ભાજપના યુવા મોરચાના દેવરાજ મુખી અને દર્શક ઠાકર પણ દેખાઈ રહ્યા છે. રાહુલ સોની વિવેક શાહ સાથે ગાળાગાળી કરી રહ્યો છે અને છૂટા હાથની મારામારી પણ કરી રહ્યો છે. એક તરફ ભાજપ સભ્ય પાર્ટી હોવાની વાતો કરી રહી છે, તો બીજી તરફ ભાજપના આ નેતાઓ રાજકારણનો ખોફ દેખાડીને દાદાગીરી કરતા નજરે પડે છે. સીસીટીવી બાદ પણ ભાજપના નેતાઓ કાર્યવાહી કરવાની માત્ર વાતો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદમાં એસજીજી હોસ્પિટલમાં 20 વર્ષના યુવાન હર્ષ દેવતવાલના મૃત્યુને લઈને વિવાદ થયો. પગની ગાંઠના ઓપરેશન માટે દાખલ થયેલા યુવાનનું મગજની સર્જરી કરવાના કારણે મોત નીપજ્યું. બીજી તરફ હોસ્પિટલ દ્વારા 4.5 લાખ રૂપિયા જમા કરાવે તો મૃતદેહ આપવામાં આવશે તેવો પરિવારે આક્ષેપ કર્યો છે. વડોદરાના પ્રધાનમંત્રી આવાસ યોજના કૌભાંડ મામલે હાઈકોર્ટમાં અરજી કરનાર અલ્પેશ પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કલ્પેશ પટેલનો આરોપ છે કે ટેન્ડરમાં 1.24 ક્લોઝનું ઉલ્લંઘન કરાયું છે. ક્લોઝ પ્રમાણે જોઈન્ટ વેન્ચર માટે ટેકનોલોજી પ્રોવાઇડર હોવી જોઈએ, જો કે કોન્ટ્રાક્ટરોએ સમજૂતી કરારમાં ટેકનોલોજીનો ઉલ્લેખ નથી કર્યો. રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયેલા બોગસ ડિગ્રી કૌભાંડના મામલે જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુ મહેતાની અટકાયત કરાઈ. જોકે ભાનુ મહેતાનું કહેવું છે કે તેમણે ડિગ્રી કૌભાંડમાં કોઈ લેવા દેવા નથી. જીપીએસસી ક્લાસ 2ની ગુજરાતીના પ્રોફેસર માટેની પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના આરોપ સાથે 6 પરીક્ષાર્થીઓએ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. 26 પ્રોફેસરોની પસંદગી માટેની પરીક્ષા માટેની તજજ્ઞોની કમિટીના 3 સભ્યો પર ગેરરીતિનો આરોપ લગાવાયો છે. પાંચમી ફેબ્રુઆરી 2017ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષા બાદ પર્સનલ ઇન્ટરવ્યુમાં વ્હાલા દબલાની નીતિ કરી હોવાનો આરોપ લગાવાયો છે. નીટ પરીક્ષાના પરિણામ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવાયો છે. પાટીદાર આંદોલનકારીઓને ભાજપ દ્વારા ખરીદવાના સમાચાર વહેતા થયા છે. ભાજપમાં જોડાયેલા પૂર્વ પાસ કન્વીનર્સે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વરુણ પટેલ, રેશમા પટેલ અને કેતન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હાર્દિક પર નિશાન સાધ્યું હતું. દિનેશ બામણિયા દ્વારા હાર્દિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પાસના પૂર્વ સાથીદારો વિરુદ્ધ ફરિયાદ થતા વિવાદ વકર્યો છે. દિનેશ બામણિયાએ પૂર્વ કન્વીનર વેચાયા હોવાના આરોપ પર લગાવ્યો છે અને આ મામલાની ફરિયાદ બામણિયાએ 18 પોલીસ મથકે નોંધાવી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સંગઠન પ્રભારી દિલીપ સાવવાએ હાર્દિક પટેલને પત્ર લખી તેણે કરેલા આક્ષેપોનો ખુલાસો કરવા જણાવ્યું છે. સાવવાએ પત્ર લખ્યું છે અને કહ્યું છે કે જો હાર્દિક પુરાવા સાથે ખુલાસા નહીં કરે તો દિલીપ સાવવા હાઈકોર્ટમાં કાયદાકીય લડત આપશે. ઝી 24 કલાક સાથેની થયેલી વાતચીતમાં દિલીપ સાવવાએ કહ્યું કે અનામત આંદોલન બંધ કરવા સોદો કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે એટલે આ પ્રકારના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલનના નેતાઓ વચ્ચે ઉભા થયેલા વિવાદ મામલે પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી હતી. પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકારે ભાગલા વાળો અને રાજકારણની નીતિ અપનાવી છે. છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી ન મળતા જામનગરના જોડિયા ગામના લોકોએ સ્વયંભૂ બંધ પાડ્યો. જોડિયા ગામને ઊંડ 2 ડેમમાંથી પાણી પુરવઠો ઉપાડવાનું બંધ કરી દેવાના સરકારના આદેશના પગલે હજારો લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. સરકારી તંત્ર અને વીજ તંત્રના વલણ સામે જોડિયા ગામના સરપંચની આગેવાનીમાં મામલતદાર અને પીજીવીસીએલની કચેરીએ રજૂઆત કરાઈ હતી અને આ સરપંચે આરોપ લગાવ્યો કે વીજ તંત્રની મીઠી નજર હેઠળ ગેરકાયદે જોડાણ દ્વારા 50 જેટલા લોકો ડેમમાંથી પાણીનો બફાર ઉપયોગ કરી રહ્યા છે. અમદાવાદ જળસંગ્રહ અભિયાન અંતર્ગત ખારીકટ કેનાલ સફાઈના મુદ્દે એએમસી નિષ્ફળ ગઈ છે. વિરાટનગર પંપિંગ સ્ટેશનમાંથી ડ્રેનેજ પાણી પણ છોડવામાં આવ્યું, જ્યારે કે એએમસી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્વચ્છતાની વાતો કરાય છે ત્યારે એએમસી સામે જ પ્રશ્નો ઉભા થયા છે. ભાવનગર જિલ્લાના ઘોઘામાં એક તરફ સ્થાનિકોને 20 દિવસે માંડ 1 થી 2 વખત પાણી મળે છે, ત્યારે બીજી તરફ ગામમાં આવેલા પાણીના ટાંકામાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાંગણમાં સફાઈ કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. પોતાની પડતર માંગણીઓને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પોતાની માંગણીઓને લઈને હજારોની સંખ્યામાં સફાઈકર્મી હાજર રહ્યા હતા. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસના પ્રવેશ દ્વારો બંધ કરી દેવામાં આવ્યા હતા.
છોટાઉદેપુરમાં પાલિકાના પટાંગણમાં તમામ સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ પર છે. કાયમી કરવાની માંગ સાથે લઘુત્તમ વેતનની માંગ સાથે છેલ્લા 7 દિવસથી હડતાલ પર છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. હું રજા લઈશ. નમસ્કાર. કાર્યક્રમના સહપ્રાયોજક છે વિશાલા. સતત આપની સેવામાં આપ થકી 41મા વર્ષમાં પ્રવેશ. આફ્ટર ઓલ વિશાલા ઇઝ વિશાલા. લક્સ વિનસ યે અંદર કી બાત હૈ.